પ્રાપ્ત થયા હતા કે 35 આઈપીએસની બઢતી અને બદલી કરવામાં આવી છે. તો આખરે સુરત શહેરને નવા પોલીસ કમિશનર મળી ચૂક્યા છે. અનુપમ ગેહલોત સુરતના નવા પોલીસ કમિશનર બન્યા છે. તો અનુપમસિંહ ગેહલોતે પોલીસ કમિશનર તરીકે આજે ચાર્જ સંભાળી લીધો છે. અનુપમસિંહ ગેહલોતનું પોલીસ કચેરીમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરતની સુરક્ષાની જવાબદારી હવે અનુપમસિંહ ગેહલોત પર છે. તમામ પ્રયાસો જે પૂરી સુરત ટીમ છે અમારી કોન્સ્ટેબલથી માંડી અને પોલીસ કમિશનર સુધી તક આ આપણા ખડે પગે રહીને મહેનત જો કરતી આવી છે, આ કરતી રહેશે જોઈએ. અને અમે બધાને એશ્યોર કરીએ છીએ કે ખૂબ સરસ રીતે જો એક ટીમવર્ક સાથે જોઈએ આપણી સુરતની પ્રજાને સેવા માટે કોઈ પણ કસર અમે લોકો બાકી રાખીશ નહીં જોઈએ. અને સાથોસાથ જો ક્રાઇમના વાત કરીએ તો આપણા લગભગ જોઈએ સુરત એક એવા શહેર છે જો પૂરા વિશ્વમાં સૌથી ઝડપથી વિકસિત થઈ રહ્યા છે એવા શહેરમાં એના ગણતરી થાય છે. ત્યારે આખા લગભગ જો પૂરે દેશભરના લોકો અહીંયા રહેતા હોય છે, કામ ધંધા બિઝનેસના કામે લોકો આવતા જતા રહે છે.